સેવક એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી. આ વિડિયોની અંદર આપણે સમજીશું વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ કેવી રીતે થાય છે, પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશની હાજરી અનિવાર્ય છે, કાર્બોદિત પદાર્થો સિવાય વનસ્પતિ ખોરાકનું સંશ્લેષણ કયા કયા પદાર્થો સ્વરૂપે કરે છે, આ બાબતો આપણે આ વિડીયોની અંદર સમજીશું. ગયા વિડીયોની અંદર આપણે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ કેવી રીતે થાય છે તેના વિશે પ્રસ્તાવનાની વાત કરેલી કે વનસ્પતિ પાસે એવું શું છે કે જેના વડે પ્રકાશ સંશ્લેષણ શક્ય બને છે. આ વિડીયોની અંદર આપણે થોડું ડીપમાં તે સમજશું. સાથે વનસ્પતિની અંદર આપણે એવું સમજેલા હતા કે જે વનસ્પતિ છે તે વનસ્પતિમાં જે પર્ણો હોય એ પર્ણો એ વનસ્પતિ માટે ખોરાક બનાવવાનું રસોડું છે. એનું કારણ છે કે વનસ્પતિના પર્ણો પાસે હરિત દ્રવ્ય આવેલું છે. સાથે આપણે એ જોયેલું કે વનસ્પતિ એ વનસ્પતિના પર્ણો એ વનસ્પતિનું નાક છે, યાદ છે ને, કારણ કે તે CO2 લેવાનું અને ઓક્સિજન આપવાનું કાર્ય કરે છે. હવે આપણને પ્રશ્ન થાય કે નાકની રચના કઈ હશે, તો આપણે ભણી ગયા છીએ કે પર્ણરંધ્ર એટલે વનસ્પતિ નાક. જુઓ બાળકો, તમે અહીં એક ચિત્ર જોઈ રહ્યા છો. આ ચિત્રની અંદર જે વનસ્પતિનું પર્ણ હોય તેનો છેદ દર્શાવેલો છે. આ ચિત્રની અંદર જે છેદ દર્શાવેલો છે તે છેદમાં તમે જોઈ શકો છો કે આ જે કોષો દર્શાવેલા છે આ કોષો એમની અંદર હરિતકણ આવેલું હોય છે, તથા વનસ્પતિના ઉપરના અને આ નીચેના અધી સ્તરને તમે જોઈ શકો છો. અધી એટલે ઉપર, સ્તર એટલે પડ. આપણે કેમ ચામડી છે તે રીતે વનસ્પતિના પાંદડાની ઉપર જે ચામડી જેવું સ્તર છે તેને અધી સ્તર કહેવાય. તે અધી સ્તરની અંદર અહીંયા તમે આ વાયુરંધ્ર જોઈ રહ્યા છો. એ વાયુરંધ્રની રચના અહીં પણ દર્શાવેલી છે, તથા એક ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે લેવાયેલું ચિત્ર અહીંયા આપણે જોઈ શકીએ છીએ. તે શેના વડે લીધેલું છે? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. હવે અહીં હરિતકણની રચના આપેલી છે. હરિતકણ એટલે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ થવા માટે જરૂરી અંગિકા, જેની અંદર આ થાઇલેકોઇડ નામના સિક્કા જેવી ગોળ ગોળ રચનાઓ છે. તેની અંદર ભરેલું હોય છે હરિત દ્રવ્ય. ચાલો બાળકો, આ તમને બધી સમજણ પડી ગઈ. હવે આપણે આગળ જઈએ. ચાલો આપણે વાયુરંધ્રની રચના વિશે ભણીએ. વાયુરંધ્રની રચનામાં વચ્ચે એક છિદ્ર આવેલું હોય છે, તથા તેની આસપાસ બે કોષો જેમને કહેવાય છે રક્ષક કોષો તે આવેલા હોય છે. રક્ષક કોષોની આસપાસ આ રીતે સહાયક કોષો આવેલા હોય છે. આ વાયુરંધ્રના છિદ્રના કોલ બંધ થવાની ક્રિયા પણ થતી હોય છે. હવે આપણે જોઈએ પ્રકાશ સંશ્લેષણ કેવી રીતે થાય છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં જે વનસ્પતિ છે તે વનસ્પતિ દ્વારા વાતાવરણમાંથી CO2 વાયુ ગ્રહણ કરવામાં આવે છે, જમીનમાંથી પાણી અને ખનિજ તત્વો ગ્રહણ કરવામાં આવે છે, ત્યારબાદ વાતાવરણમાંથી સૂર્યપ્રકાશની પ્રકાશ ઉર્જા
તેના કિરણો સ્વરૂપે ગ્રહણ કરવામાં આવે છે. આમ CO2 પ્લસ પાણી તેનો ઉપયોગ કરી પ્રકાશ શક્તિની હાજરીમાં હરિત દ્રવ્ય દ્વારા CO2 અને પાણીનો ઉપયોગ કરી પ્રકાશ શક્તિ એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં હરિત દ્રવ્ય દ્વારા ગ્લુકોઝ બને છે, સાથે ઓક્સિજન વાયુ મુક્ત થાય છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણીના ઉપયોગથી સૂર્યપ્રકાશ એટલે કે પ્રકાશ શક્તિની હાજરીમાં હરિત દ્રવ્ય દ્વારા ગ્લુકોઝનું નિર્માણ થાય છે અને ઓક્સિજન વાયુ મુક્ત થાય છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં આટલું કાર્ય થાય છે. અહીં જે ગ્લુકોઝ છે તે ગ્લુકોઝનું રૂપાંતરણ થાય છે. તો આ ગ્લુકોઝનું રૂપાંતરણ શેમાં થતું હશે? ગ્લુકોઝનું રૂપાંતરણ થાય છે સ્ટાર્ચમાં. શું તમને ખબર છે કે સ્ટાર્ચ એટલે શું? સ્ટાર્ચ એટલે કાર્બોદિતનું મહાઅણુ સ્વરૂપ, જે ચોખા બટાકા વગેરેની અંદર પુષ્કળ પ્રમાણમાં મળે છે, જે શક્તિનો એક સ્ત્રોત છે. હવે આપણે સમજીએ કે સૂર્યપ્રકાશ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે ખૂબ જ જરૂરી છે. એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સૂર્યપ્રકાશ વગર શક્ય નથી. આ પ્રયોગમાં આપણે બે છોડ લેશું, એકને સૂર્યપ્રકાશની હાજરીમાં તથા એકને સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં 3 દિવસ એટલે કે 72 કલાક માટે રાખશો. 72 કલાક માટે આ બંને છોડને, એકને સૂર્યપ્રકાશની હાજરીમાં તથા બીજાને સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં રાખશો. હવે તમે અહિયાં જોઈ રહ્યા છો કે આ છોડ એ 72 કલાક માટે સૂર્યપ્રકાશની હાજરીમાં રહે છે, જ્યારે આ અંધારામાં રહે છે. અંધારામાં છે, મારે તો આ છોડ દોરવો જ નહોતો, કારણ કે અંધારામાં હોય તો દેખાય કેવી રીતે, પણ દોરી નાખે. હવે તમે જુઓ કે 72 કલાક બાદ શું થશે. 72 કલાક બાદ શું થશે ચાલો આપણે જોઈએ. 72 કલાક બાદ આપણે બંને છોડ એટલે કે સૂર્યપ્રકાશમાં રાખેલ છોડ અને અંધારામાં રાખેલ છોડ બંનેમાંથી એક એક પર્ણ લઈશું. હવે આ પર્ણને ખલ અને દસ્તો એટલે શું ખબર છે ને? ખલ દસ્તો એટલે આપણે જે ખાંડણી કહીએ તેવો જ આપણે એક ખલ દસ્તો હોય છે. આ ખલ દસ્તામાં પર્ણને લઈ તેને વાંટવામાં આવે છે અને તેનું એક સમાંગ દ્રાવણ બનાવવામાં આવે છે. તે જ રીતે ખલ દસ્તા વડે આ પણ પર્ણને વાટી તેનું દ્રાવણ બનાવવામાં આવે છે. હવે આપણે આ દ્રાવણ બનાવી નાખ્યું છે તો સૂર્યપ્રકાશમાં રાખેલ છોડના દ્રાવણને અને અંધારામાં રાખેલ છોડના દ્રાવણને ત્યારબાદ એક અલગ અલગ કસનળીમાં લેવામાં આવે છે. આ કસનળીની અંદર
सूर्यप्रकाश में राखेल छोड़ना पर्ण नु द्रावण छे। जारे आ कसनळी में अंधकार में राखेल छोड़ना पर्ण नु द्रावण छे। हवे बन्ने नी अंदर आयोडीन नु एक एक टीपू नाखवानु छे। बन्ने नी अंदर आयोडीन नु एक एक टीपू नाखवानु छे। हवे बाळको तमने खबर छे आयोडीन शा काम मां आवे छे। आयोडीन वडे स्टार्च जे छे ते घाटो भूरो के जांबली रंग आपे छे। आयोडीन वडे स्टार्च घाटो भूरो के जांबली रंग आपे छे। एटले के आ बन्ने कसनळी मांथी जे कसनळी मां स्टार्च हशे ते कसनळी मां घाटो भूरो रंग आवशे, तथा जे कसनळी मां स्टार्च न होय तेमां घाटो भूरो रंग आवशे नहीं। चलो हवे तमे विचारो कि कई कसनळी मां घाटो भूरो रंग आवशे। कई कसनळी नी अंदर घाटो भूरो रंग आवशे के ज्यां प्रकाश संश्लेषण थयुं छे ते कसनळी मां ज घाटो भूरो रंग आवशे। एटले के सूर्य प्रकाश मां राखेल छोड़ना पर्ण ने जे द्रावण बनावेली कसनळी छे ते कसनळी मां जे द्रावण भरेलू छे तेमां घाटो भूरो रंग आवे छे, तथा जे कसनळी मां अंधारामां राखेल छोड़ना पर्णनुं द्रावण छे त्यां भूरो रंग आवतो नथी। एटले के सूर्यप्रकाश हतो तो प्रकाश संश्लेषण थयुं अने तेने लीधे शुं बन्युं स्टार्च, अने तेने लीधे शुं बन्युं शर्करा, अने शर्करा साथे आयोडीन जे छे तेने भूरो रंग आप्यो, अने अहींया स्टार्च न बनवाने लीधे भूरो रंग न मळ्यो। हवे बाळको शुं मात्र लीला रंगनुं द्रव्य ज रंजक द्रव्य कहेवाय? लीला रंगनुं ज द्रव्य रंजक द्रव्य कहेवाय? तो ना, लीला रंग सिवाय तेमां अलग अलग रंग जेम के लाल, कथ्थाई, पीळो, केसरी वगैरे रंगना रंजक द्रव्य पण हाजर होय छे। परंतु मोटा भागमां हरित द्रव्य एटले के लीला रंगनुं रंजक द्रव्य हाजर होय छे। शुं तमे रंगबेरंगी पुष्पो जोया छे? आ रंगबेरंगी पुष्पो तथा अलग अलग रंगना वनस्पति भागो आवा अलग अलग रंगना रंजक द्रव्य ने लीधे ज होय छे। शुं तमे जलाशयना उपरना भागे आवेली लील जोई छे? तमे कोजवे जाओ त्यारे कोजवे तमे जे जमणी बाजु नजर करो तो आखा पाणी पर लील छवायेली होय छे, અથવા તે જળકુંભી હોય છે, તો એ લીલ છે। એ લીલ પણ રંજક દ્રવ્ય તરીકે હરિત દ્રવ્ય ધરાવે છે, તથા તે લીલ પણ પોતાનો ખોરાક જાતે બનાવે છે। અને બાળકો આખા વિશ્વમાં જે 50% જેટલો ખોરાક બને છે દરિયાની અંદર બનતો 50% ખોરાક માત્ર ને માત્ર આવા સૂક્ષ્મ જીવો વડે જ બને છે। ત્યારબાદનો પ્રશ્ન છે
વનસ્પતિ કાર્બોદિત સિવાય કયા દ્રવ્યોનું સંશ્લેષણ કરે છે? તો વનસ્પતિ કાર્બોદિત સિવાય પ્રોટીન, વિટામિન તથા ચરબીનું સંશ્લેષણ કરે છે. આપણને પ્રશ્ન થાય કે આ બધા દ્રવ્યોનું સંશ્લેષણ કેવી રીતે થાય? આપણે અત્યારે પ્રોટીન વિશે ભણીશું. શું તમે કઠોળ વર્ગ એવું નામ સાંભળ્યું છે? હા, કઠોળ એટલે ચણા, વટાણા, ચોળી, વાલ, મઠ, રાજમા, આ બધા જ જે બીજ છે બરાબર, તે કઠોળ છે. એટલે કે કઠોળનો મતલબ થાય પ્રોટીન વાળા ખોરાક. તો તમને ખબર છે કઠોળ વર્ગની વનસ્પતિમાં પ્રોટીન કેવી રીતે બને છે? તો આ વનસ્પતિના જે મૂળ તંત્ર છે, આ મૂળ તંત્રના ભાગોમાં ગોળ ગોળ ગાંઠ જેવી રચના આવેલી હોય છે. અને તમને ખબર છે આ ગોળ ગોળ ગાંઠ શેની બનેલી છે? આ ગોળ ગોળ ગાંઠ એક ખાસ પ્રકારના બેક્ટેરિયાને લીધે હોય છે. અને આ બેક્ટેરિયાનું નામ છે રાઇઝોબિયમ. આ બેક્ટેરિયા એ નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. અને નાઇટ્રોજનનું સ્થાપન કરી તેને જમીનમાં દ્રવ્ય સ્વરૂપે બનાવે છે. અને તે દ્રવ્ય પાણી સાથે વનસ્પતિ શોષણ કરે છે. અને વનસ્પતિ તેમાંથી પ્રોટીન બનાવે છે. તો છે ને કેવી મજાની વાત કે એક બેક્ટેરિયા પ્રોટીન બનાવે છે. આશ્ચર્યની વાત નથી બાળકો, આપણા શરીરમાં પણ એટલા બધા બેક્ટેરિયા રહેતા હોય છે અને આ રીતે સહજીવન ગુજારતા હોય છે. નાઇટ્રોજન પ્રોટીન બનાવે છે, આ ઉપરાંત ત્યારબાદ વનસ્પતિમાં વિટામિન અને ચરબીનું પણ સંશ્લેષણ થાય છે. આ વિડીયોની અંદર આટલું જ. ખૂબ ખૂબ આભાર. જો તમને આ વિડીયો પસંદ પડ્યા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને સપોર્ટ કરજો. સેવક એજ્યુકેશન તરફથી વંદે માતરમ, જય હિન્દ.